રાજ્યમાં છેલ્લા 48 કલાકની અંદર કમોસમી વરસાદ લગભગ 118 તાલુકાઓમાં અડધા ઇંચથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ઉનાળુ પાકની અંદર બાજરો છે, તલ છે, મગ છે, મકાઈ છે સહિતના પાકો તથા બાગાયતી પાકોની અંદર કેડી છે, કેરી છે, કેળા છે, ચીકુ છે, જામફળ છે, લીંબુ છે સહિતના બાગાયતી પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારને આજે કિસાન કોંગ્રેસ દ્વારા પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે છેલ્લા 1.5 વર્ષની અંદર રાજ્યના ખેડૂતોએ અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે, દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો ભોગ બન્યા છે અને 4-4 વખત કમોસમી વરસાદના ભોગ બન્યા છે. દરેક વખતે સરકારે સમીક્ષા બેઠક બોલાવી છે, દરેક વખતે સરકારે સર્વેના આદેશો કર્યા છે, પ્રેસ કોન્ફરન્સો કરી છે, સર્વેની કામગીરી પૂર્ણ થયાની પ્રેસ કોન્ફરન્સો કરી છે, પણ આટલી ઘટનાઓમાં એક પણ વખત સરકારે ખેડૂતોને રાતી પાઈ પણ આપતા હોય એવો એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે અગાઉ તમે સર્વે કર્યો એવી રીતે સર્વે ન કરશો પ્લીઝ. અગાઉ તમે જેવી રીતે વળતરના વાયદાઓ, વચનો, મોદી ગેરંટીઓની જેમ આપ્યા છે, આવા મોદી સાહેબની ગેરંટીઓ જેવા સર્વે ન કરતા ને એવા વાયદાઓ કે વચન પણ ન આપતા. જો અગાઉ અમે પણ ઘટનાઓમાં કિસાન કોંગ્રેસે સરકારને એક સલાહ, માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો હતો કે રાજ્ય સરકાર પાસે જ્યાં જ્યાં વરસાદ થયો છે તમામ ગામોની અંદર તલાટીકમ મંત્રી, રેવન્યુ મંત્રી અને ગ્રામસેવક છે, આ 3 કર્મચારીઓને સાથે રાખી અને સરકાર ઈચ્છે તો 72-48 કલાકની અંદર આ સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકે એમ છે. તેની જગ્યાએ છેલ્લા અનુભવો જે રહ્યા છે એમાં સરકારે 5-6 દિવસે આદેશ કરે, 2-3 દિવસ પછી જિલ્લા તંત્ર જાગે, સર્વે સમિતિઓ બનાવે, સર્વે સમિતિઓ 5-7 દિવસ કામ કરે એટલે 10-12 દિવસે સર્વે થાય. હવે 10-12 દિવસે જ્યારે સર્વે થાય ત્યારે ખેડૂતોએ બગડેલો પાક છે ખેતરમાંથી કાઢી લીધો એટલે સાચો સર્વેનું આંકલન આવે નહીં. એટલે કિસાન કોંગ્રેસની માંગ છે, એક પહેલી, મોદી ગેરંટીઓની જેમ વાયદાઓ વચનોની ભરમાર ન કરતા સાચો સર્વે કરજો અને 48-72 કલાકની અંદર સર્વે કરી અને ખેડૂતોને વળતર આપો તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ સાથેનો આજે પત્ર કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લખ્યો છે.